ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1026 નવા કેસ, 707 દર્દીઓના મોત, 1252 દર્દીઓ ડિસ્ચાર્જ. રાજ્યના ઇન્ટર્ન ડોક્ટરના સ્ટાઇપેન્ડમાં રૂપિયા 5000નો વધારો, હવે 13000ને બદલે 18000 મળશે. નીતિન પટેલની જાહેરાત. અમદાવાદ બાદ ન્યુકોમાઇસિસને વડોદરામાં દેખી દીધા, નવા 7 કેસ નોંધાયા, બે દર્દીઓને અમદાવાદ રિફર કરાયા. જિહાદના કાયદે અંગે રાજ્યના વિચારણા શરૂ, મુખ્યમંત્રી રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રમુખ સીઆર પાટીલે આપ્યા સંકેત. વડોદરા પોલીસમાં એક સાથે 4 પોલીસના સસ્પેન્ડ ઓર્ડરની સન્નાટો, ગોત્રી પોલીસ મથકમાં 4 પોલીસ કર્મચારીઓના સસ્પેન્ડ, વિજિલન્સના દરોડાના કિસ્સામાં કાર્યવાહી. સુરતની કામરેજ સહકારી સુગર મંડળીની ચૂંટણી યોજાઈ, 76.60% થયું મતદાન. નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ મહેતા. સમાચારમાં શરૂઆતમાં વાત કરીએ, યુપીની જેમ ગુજરાતમાં પણ લવ જિહાદ અંગેનો કાયદો બનવાની માંગ ઉઠી છે. ત્યારે સીએમ વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લવ જિહાદ અને મોટું નિવેદન આપ્યું છે. અન્ય અન્ય રાજ્યોમાં આ અંગેનો જે કંઈ ચર્ચાઓ થઈ છે, એટલે સ્વાભાવિક છે કે આ ચર્ચા ચાલતી હોય છે. સમય આવે. ગુજરાતની અંદર લવ જિહાદના સંદર્ભમાં આપણે પાસે જે જુદા જુદા પ્રકારની કાયદાકીય જોગવાઈના માધ્યમથી આપણે એક્શન્સ લઈએ છીએ અને એના સંદર્ભમાં રાજ્યમાં બનતી કુલ ઘટનાઓ ઉપર સરકારનું સંપૂર્ણપણે નજર છે. આવી લવ જિહાદ કરવાવાળી માનસિકતાવાળા લોકોની કોઈપણ પ્રક્રિયા ગુજરાતની અંદર અમે હરગીજ ચલાવી લેવા માટે તૈયાર નથી. હું બિલકુલ સંમત છું, જો કોઈપણ રીતે જબરજસ્તીથી આ રીતે કોઈપણ દીકરીઓને ભણાવવાનો પ્રયત્ન થાય તો એને અટકાવવા માટે કાયદેકીય રીતે પગલાં લેવા જોઈએ, હું સંમત છું. રાજ્યમાં સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે તેમની માંગોને ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ઇન્ટર્ન ડોક્ટરને હડતાળ સમિટી લેવા કીધું હતું, જે અંતર્ગત આજે ફરી નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટર સાથે બેઠક કરી હતી, જેમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ જોડાયા હતા. આ બેઠકમાં નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટરને જે 12,800 રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે મળતા હતા, તેમાં 5,200 રૂપિયાનો વધારો કર્યો છે. તેથી હવે ઇન્ટર્ન તબીબોને સ્ટાઇપેન્ડ પેટે દર મહિને 18,000 રૂપિયા આપવાની જાહેરાત થઈ છે. આ જાહેરાત બાદ ઇન્ટર્ન ડોક્ટરોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે સરકારના નિર્ણયથી અમને સન્માન મળ્યું છે. આ કોરોનાની મહામારીના કપરા સમયમાં જ્યારે રાજ્ય સરકાર જુદી જુદી હોસ્પિટલોને કોવિડની સારવાર માટેની ખાસ હોસ્પિટલ તરીકે જાહેર કરીને દરેક કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે બધા જ પ્રયત્નો કરતી હતી, એ વખતે શરૂઆતના મહિનાઓમાં જ્યારે ડૉક્ટરોની જરૂરિયાત ખૂબ મોટા પ્રમાણમાં હતી, એવા સમયે આ ડૉક્ટરોએ, ઇન્ટર્નની ડૉક્ટરોએ ખૂબ સારી સેવા એમની જુદી જુદી હોસ્પિટલોમાં આપી હતી, અત્યારે પણ આપી રહ્યા છે. એમની કામગીરીનો પણ મૂલ્યાંકન કર્યું અને સરકારે નિર્ણય કર્યો છે કે એમને જે 13,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળે છે એ યથાવત રહેશે. એ ઉપરાંત એપ્રિલ મહિનાથી શરૂ કરી ફેબ્રુઆરી મહિનાની આખર સુધી લગભગ તમામ ડૉક્ટરોની ઇન્ટર્નશીપની મુદત સમયમર્યાદા પૂરી થાય છે, એટલે લગભગ ફેબ્રુઆરી સુધી બધા આ હોસ્પિટલોમાં કામગીરી સાથે સંકળાયેલા જોડાયેલા રહેવાના છે. એટલે બધા ડૉક્ટરોની લાગણીને માન આપી રાજ્ય સરકારે દર મહિને વધારાનું 5,000 રૂપિયાનું સ્ટાઇપન આ પ્રોત્સાહક રકમ તરીકે, કોરોનામાં એમણે જે માનવ સેવા કરી છે, દર્દીઓની સેવા કરી છે, સમાજની, રાજ્યની જે સેવા કરી છે એને બિરદાવવા માટે
5000 रुपया प्रति मास एटले 10 महीनाना दरेक इंटर्नी डॉक्टर ने 50000 रुपयानु वधारानु प्रोत्साहन रकम राज्य सरकार द्वारा आपवामां आवशे। नायब मुख्यमंत्री नितिन पटेले राज्यना इंटर्न तबीबोने स्टाइपेंडमां 5200 वधारो कर्यो होवानी जाहेरात करी छे। हवेथी 12800 ने बदले इंटर्न तबीबोने 18000 पगार मळशे। आ जाहेरात बाद इंटर्न डॉक्टरोए सरकारना निर्णयने आवकार्यो हतो। તેમણે કહ્યું હતું કે સરકારના નિર્ણયથી અમને સન્માન મળ્યું છે। અમારી જે કંઈ 12800 અથવા 13000 રૂપિયા જે સ્ટાઇપન્ડ હતું એ 13000 રૂપિયા સ્ટાઇપન્ડ ઉપરાંત એપ્રિલ મહિનાથી 5000 રૂપિયાનો વધારો 10 મહિના માટે 5000 રૂપિયાનો વધારો માનદ વેતન સ્વરૂપે કરવામાં આવ્યો છે, જેથી હવે દર મહિને ટોટલ 18000 જેટલું સ્ટાઇપન્ડ ભથ્થું અમારી જે બેચ છે એ માટે લાગુ કરવામાં આવ્યું છે। આ બાબતે અમે શ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રી શ્રીજી નીતિનભાઈ પટેલ સાહેબ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી તથા કમિશનર શ્રી અને આરોગ્ય વિભાગના અગ્રણી અધિકારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ ત્રણ જિલ્લાને પાણીની સમસ્યા દૂર થાય અને દુષ્કાળ ભૂતકાળ બને તેવા હેતુથી 5600 કિલોમીટરને લઈને પાણીની બલ્ક પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું છે, જેમાં બુધેલથી બરોડા સુધી રૂપિયા 376.19 કરોડના ખર્ચે 1818 કરોડ લીટર દૈનિક ક્ષમતાની લાઇન પાઇપલાઇન નાખવાના પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું છે। બીજા તબક્કામાં કોરોના વાયરસને લઈને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના અને બાદમાં છેલ્લા તબક્કામાં 50 વર્ષથી નીચેના તમામ વ્યક્તિઓ મળી રહે તે પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે પણ કોરોના વેક્સિન આપવામાં આવશે ત્યારે વેક્સિન લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારની તમામ તૈયારીઓ 75% પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાતના તમામ લોકોના ઘરમાં નળથી શુદ્ધ ફિલ્ટર વોટર બધાને પ્રાપ્ત થાય 2022ના અંત પહેલા, એટલા માટે 100% બધા ઘર આવરી લેવામાં આવે। પાણી પુરવઠા વિભાગે ઝુંબેશ ઉપાડી છે, છેવાડાના ઘર સુધી પૂરતા દબાણથી પાણી મળી રહે એટલા માટે પાણી પુરવઠા યોજના, સુધારણા યોજના, નવી જૂથ યોજના અને બલ્ક પાઇપલાઇન એનું દ્વારા પાણીનું ડિસ્ટ્રીબ્યુશન એ પ્રોપરલી થાય એટલા માટે ઝુંબેશ ઉપાડી છે। કૃષિ અધિનિયમને લઈને ગોરધન ઝડપિયાની આગેવાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમણે કૃષિ કાયદા માટે પત્રકાર પરિષદ યોજી, જેના દ્વારા તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં છે। એમસી સિવાય વેચી ના શકે એના માટેની એગ્રો ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય, દેશ અને દુનિયામાંથી નિકાસકારો, એક્સપોર્ટર, વેલ્યુ એડિશન, પ્રોસેસ હાઉસ, એગ્રી ઉદ્યોગો બધા ખેડૂતોના માલ લેવા માટેની કોમ્પિટિશન થાય તો ખેડૂતોને ભાવ પૂરતા મળે, એટલા માટે આ કાયદામાં સુધારા કર્યા છે। અને નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા છે એમણે નિર્ણય લીધો છે કે મારે ખેડૂતોની આવક બમણી કરવી છે। જામનગર ખાતેથી આજે રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ખેડૂતોને કૃષિ કાયદા વિશે જાગૃત કર્યા હતા અને રાષ્ટ્રમાં ભાગલાવાદી પરિબળો દ્વારા થતી ભ્રામક પ્રચાર વૃત્તિને દૂર કરવા સાવચેત કર્યા હતા। આ કાયદાથી એપીએમસી બંધ થઈ જશે એવી માન્યતા તદ્દન ખોટી છે, ભારત સરકાર ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લેવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે અન્ય સ્થાનિક હિતો લોકોમાં ખોટી માન્યતાઓને વેગ આપી રહ્યા છે। સાથે સરકારે ખેડૂતોને આર્થિક ઉત્તેજન મળે તે માટે દર વર્ષે 10-15% વધારા સાથે એપીએમસીની ભાવ બાંધી ખેડૂતો મોંઘવારીના પણ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરી છે। કોને છે એ ખબર નથી પડતી, સાવ દીવા જેવું છે। સ્ટોકની બાબતમાં પણ હું માથા સાથે માલ છે, હું 5 રૂપિયા વાપરી મોંઘા ભાવે ખેત ઉત્પન્નની જણસી ખરીદી અને હું સ્ટોક કરું અને 5 દિવસ પછી કદાચ ભાવ સુધરે મને 5 રૂપિયા મળે તો કોઈ કાંઈ બધા જ સેવા કરવા બજાર ક્ષેત્રની અંદર નથી આવતા। તો જામનગર જિલ્લાના પંચાયતની આજે છેલ્લી સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ નાયનાબેન
માઘાણીની અધ્યક્ષ સ્થાને મળતા બાકી રહેલા કામો સહિત 10 મુદ્દાઓનો સમાવેશ કરીને તમામ કામોને બહાલી આપવામાં આવી હતી અને આજથી સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જોકે જિલ્લા વિકાસ અધિકારી વર્ગ રજા ઉપર જતા તેમના સ્થાને નાયબ ડીડીઓ કીર્તન પરમાર હાજર રહ્યા હતા. આજથી સામાન્ય સભામાં ધારાસભ્ય ચિરાગ કાલરિયાની પણ વિશેષ હાજરી રહી હતી. આજની કાર્યવાહીમાં ખાસ કરીને બાંધકામ વિભાગના રસ્તાઓના કામોના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા, તેમજ અમુક કામો કોરોના મહામારીના કારણે સમયસર પૂર્ણ નહીં થતા મુદત વધારો મંજૂર કરવામાં આવેલ. તો સુરતમાં આવેલા કામરેજમાં સુગર ફેક્ટરીની વ્યવસ્થા સમિતિની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. બુથ નંબર 4 પર અશ્વિનભાઈ પટેલને મતદાન કર્યું હતું. અશ્વિનભાઈનું સહકારી ક્ષેત્ર તેમજ રાજકીય ક્ષેત્ર મોટું નામ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ વડોદરાના પ્રવાસે છે. રેલવે પ્લેટફોર્મ પર પાટીલના સ્વાગતમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ કોવિડની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. ભાજપમાં ફાયરની એનઓસી ન લેવાનારા વધુ 4 હોસ્પિટલના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 23 હોસ્પિટલના સર્વે કરવામાં આવ્યો અને જેમાં 3 દિવસ અગાઉ 5 હોસ્પિટલના નળ જોડાણ રદ થઈ ગયા. સરકારી મેન્ટલ હોસ્પિટલમાં જ ફાયરનું એનઓસી ન હતું. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ એનઓસી ફરજિયાત છે. 9 હોસ્પિટલોએ ફાયરના એનઓસી મેળવ્યા, જેમાંથી 4ની પ્રક્રિયા ચાલી રહી છે. કોરોનાની મહામારીએ લોકોની કમર તોડી નાખી છે. એવામાં આરટીઓમાં વાહનોના પસંદગીના નંબર મેળવવાની ડિમાન્ડ વધી ગઈ છે, જેથી કહી શકાય કે અમદાવાદીઓએ સાબિત કરી બતાવ્યું છે કે ગમે તેવી મુશ્કેલી હોય પણ શોખ બડી ચીજ છે. શોખ માટે લોકો કંઈ પણ કરી છૂટ્યા હોય છે, ત્યારે આ જ શોખના કારણે અમદાવાદ આરટીઓ કચેરીને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. કઈ રીતે આ આવક થઈ રહી છે જોઈએ. શોખ બડી ચીજ હે. અમને નથી નડતો કોરોના. નથી નડતો મંદીનો માર. અમદાવાદ આરટીઓમાં નવેમ્બર મહિનામાં નવા 11,600 વાહનો નોંધાયા છે, જેમાંથી 3,022 વાહન ચાલકોએ પસંદગીના નંબર માટે અરજી કરી છે. અરજીમાં જે લોકોએ ઊંચા ભાવ ભર્યા હતા તેમને પસંદગીનો નંબર પણ મળી ગયો છે, જેને કારણે આરટીઓને પણ બમણી આવક થઈ છે. જી હા, નવેમ્બર મહિનામાં પસંદગીના નંબરની હરાજીથી આરટીઓને 1,09,00,000 રૂપિયાની આવક થઈ છે. અમદાવાદ આરટીઓમાં દર 21 દિવસે નંબરની સિરીઝ પૂર્ણ થઈ જાય છે. લોકો કાર અને બાઇક માટે પસંદગીના નંબર લેતા હોય છે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે અરજી કરવામાં આવે છે. હા, એટલે મારા ફાધરે જે ફર્સ્ટ ટાઈમ ગાડી લીધેલી એમાં 11,29 નંબર એમનો પહેલો જ નંબર હતો. ત્યારથી અમે 11,29 નંબર અમારા માટે બહુ જ લક્કી છે અને અમે 11,29 નંબર જ પ્રિફર કરીએ છીએ. અત્યારે લાસ્ટ નવેમ્બરમાં અમે બુલેટ એક લીધી, એના માટે એક્સ્ટ્રા પૈસા આપવા પડે તો એ નંબર લેવા માટે જ અમે પ્રિફર કરીએ છીએ. ટોપ 5 નંબર પર લાગેલી બોલી નંબર છે 001, રૂપિયા 5,56,000. નંબર 5,555, બોલી છે 1,75,000. નંબર 7,770, રૂપિયા છે 1,62,000. નંબર છે 0369, રૂપિયા છે 1,40,000. નંબર છે 1212, રૂપિયા છે 1,15,000. છેલ્લા 3 મહિનામાં પસંદગીના નંબરથી 2,36,00,000ની આવક થઈ છે.
અમદાવાદમાં એક વ્યક્તિએ કાર ખરીદી અને આરટીઓમાંથી પસંદગીના નંબર માટે અરજી કરી હતી, જે વ્યક્તિ 7 નંબર માટે 32 લાખની બોલી બોલ્યો હતો. નવેમ્બર 2020માં 3022 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા છે. આરટીઓને પસંદગીના નંબર માટે 1,09,00,000ની આવક થઈ છે. ઓક્ટોબર 2020માં 2,899 વાહન ચાલકોએ પસંદગીના નંબર લીધા હતા, જેમાંથી આરટીઓને 71,07,000 રૂપિયાની આવક થઈ છે. સપ્ટેમ્બર 2020માં 1,130 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા, તો આરટીઓને પસંદગીના નંબરથી 39,86,000 રૂપિયાની આવક થઈ છે. કોરોના મહામારીએ લોકોની કમર તોડી નાખી છે, તેની વચ્ચે અમદાવાદ આરટીઓને અધધ આવક છે તે નોંધાઈ છે. ચોઈસ નંબર માટેની ડિમાન્ડ છે તે અમદાવાદ આરટીઓમાં નોંધાઈ છે, જેથી કહી શકાય કે અમદાવાદીઓએ કોરોના મહામારી બાદ પણ પોતાના શોખ છે તે બરકરાર રાખ્યા છે. નવેમ્બર મહિનાની અંદર 11,000 જેટલા વાહનો છે તે નવા છોડાયા હતા લોકોએ, જે પૈકી 3,000 વાહનો છે તેને ચોઈસ નંબર પ્લેટ માટેની અરજી કરી છે. એટલું જ નહીં, એક વાહન ચાલકે 7 નંબર માટે 32 લાખથી પણ વધુ રકમ છે તે ચૂકવી છે. એટલે કહી શકાય કે લોકોએ કોરોના મહામારી બાદ પણ પોતાના શોખ છે તે જાળવી રાખ્યા છે. કેમેરા પર્સન મુંજાલ ભટ્ટ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હીરાનગરીનું નામ આવે એટલે બધાના મોઢે સુરત આવશે. સુરતમાં એક વેપારીએ અનોખી વીંટી બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. કોણ છે આ વેપારી અને કેવી આ વીંટી છે, જોઈએ તેને લઈને આ સમગ્ર અહેવાલ. ડાયમંડ નગરીનો ચમક્યો ડાયમંડ, જ્વેલરનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ. 25 વર્ષીય જ્વેલરે બનાવી અનોખી વીંટી. વીંટીમાં છે 12,638 નાના હીરા, 18 કેરેટ સોનાની બનાવી છે વીંટી. સુરતીઓ હાલ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુરતને ટેક્સટાઇલ હબની સાથે સાથે હીરાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાની કારીગરી અને કલાથી સુરતીઓએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ સહિત અનેક જગ્યાએ સ્થાન મેળવ્યું છે. ત્યારે સુરતના એક જ્વેલર હેમલ કાપડિયા પોતાની કારીગરીથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચમક્યા છે. ડાયમંડનો જે કન્સેપ્ટ છે એ વર્લ્ડ રેકોર્ડ અમે તોડ્યો છે. એ મારી સાથે જે હર્ષિતભાઈ બંસલ રૈનાની જ્વેલ્સ છે એમણે મને ઓર્ડર આપ્યો બનાવવા માટે, અને મેં તે 7-8 મહિનામાં ડિઝાઇન સિલેક્શન, ડિઝાઇન મેકિંગ, મેન્યુફેક્ચરિંગ કરી 165.450 મિલીગ્રામ ગોલ્ડમાં 18 કેરેટ રોઝ ગોલ્ડમાં અમે બનાવી છે. સુરતના મહિધરપુરાના હાઈ ફેશન જ્વેલર્સના હેમલ કાપડિયાએ અધધ કહી શકાય તેમ 12,638 રિયલ ડાયમંડની 18 કેરેટ સોનાની વીંટી બનાવી છે. 25 વર્ષથી ડાયમંડ ક્ષેત્રે સંકળાયેલા હેમલ કાપડિયાએ 2.5 વર્ષ પહેલાં વીંટી બનાવવાનું સ્વપ્ન જોયું હતું. બાદમાં 8 મહિના સુધી સતત મહેનત કરી આ વીંટીનું નિર્માણ કર્યું. તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. ધ મેરી ગોલ્ડ, ધ રિંગ ઓફ પ્રોસ્પેરિટી નામની આ ગોળાકાર વીંટીનું વજન 165 ગ્રામ છે અને આ ડાયમંડની વીંટી 18 કેરેટની છે. એક મેરી ગોલ્ડ નામ સે યે મેરી રિંગ હૈ, ધ રિંગ ઓફ પ્રોસ્પેરિટી નામ હૈ ઇસકા. તો ઇસકો રિંગ ઓફ પ્રોસ્પેરિટી ઇસલિયે બોલતે હૈ ક્યોંકિ મેરી ગોલ્ડ ફ્લાવર ઓફ પ્રોસ્પેરિટી હૈ. તો ઇસમે 165 ગ્રામ કા ગોલ્ડ લગાય 18 કેરેટ ઓર 38.08 કેરેટ ઇસમે ડાયમંડ હૈ. સુરતીઓ હાલ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે, ત્યારે સુરતના જ્વેલર હેમલ કાપડિયા દ્વારા બનાવાયેલી 12,638 રિયલ ડાયમંડની 18 કેરેટ સોનાની વીંટીને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા તેમની ખુશીનો કોઈ પાર નથી. જોકે આવી અદ્ભુત કળાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ન મળે તે પણ અશક્ય છે. સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્યમાં કોરોના મહામારીનો કાળો કહેર છે. આવી કપરી સ્થિતિમાં સફાઈ કર્મચારીઓ સફાઈ કરી રહ્યા છે, તેમ છતાં સફાઈ કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. પગાર નહીં ચૂકવતા સુરતના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. સફાઈ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે પગાર નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની સૌ પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં બનાવવા જઈ રહી છે, જેમાં 50 વિદ્યાર્થીઓની પહેલી બેચનું શિક્ષણ કાર્ય શરૂ થઈ છે અને જેમાં 17 શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવશે. અને આ સાથે જ એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રીના વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. 2020 में 50 બચ્ચે અપના અકાદમિક સત્ર શરૂ કરેંગે. એઇમ્સ રાજકોટને હમારે મેન્ટર ઇન્સ્ટિટ્યૂટ એઇમ્સ જોધપુર કી સહાયતા સે અભી તક 17 ફેકલ્ટી મેમ્બર્સ કા રિક્રુટમેન્ટ કર લિયા હૈ, જો કી 3 વિષયો કે રહેંગે ઇનિશિયલ વિષય. ઉસ હિસાબ સે હમારા ફેકલ્ટી ટુ સ્ટુડન્ટ રેશિયો કાફી અચ્છા હૈ. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે શૈક્ષણિક કાર્ય સદંતર બંધ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ અને સરકારના આદેશ બાદ વાલીઓએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25% ફી માફી આપવામાં આવી છે. આમ છતાં જામનગરના શરૂ સેક્શન રોડ પર આવેલી મોદી સ્કૂલ દ્વારા વાલીઓને ધમકાવી 100% ફી વસૂલ કરવામાં આવતા આ મામલે કોંગ્રેસ મેદાનમાં આવી છે. અને આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી પાર્થ પટેલની આગેવાની હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીએ આવેદનપત્ર પાઠવી આગામી 5 દિવસમાં મોદી સ્કૂલ પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. જો આગામી 5 દિવસમાં મોદી સ્કૂલ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા ન્યાય માટે જરૂર પડે હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. અમલવારી કરવામાં આવી છે, જે મોદી સ્કૂલ સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી 100% ફી વસૂલે છે, જેમાં જે કોઈ વાલી આ 25% ફી માફીની વાત કરે તો તેને ધમકાવી એના છોકરાનું ભવિષ્ય બગાડવાની ધમકીઓ આપી અને સંપૂર્ણ 100% ફી ઉઘરાવી છે. કોરોનાનું સંક્રમણ જ્યારે ટોચ ઉપર હતું ત્યારે દૈનિક 20,000 લીટર ઓક્સિજન જામનગરના કોવિડના દર્દીઓને વપરાશમાં આવ્યો હતો અને મહિને રૂપિયા 30 લાખનો ઓક્સિજન દર્દીઓને અપાયો હતો. આ સાથે સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ઓક્સિજનની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ જામનગરની છે. અત્યારે અમારે હોસ્પિટલમાં કોવિડ પહેલાં પૂરા દિવસની 24 અવર્સની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધીને માત્ર અરાઉન્ડ સરેરાશ 1,000 લિટર હતી, જે વધીને કોવિડમાં જ્યારે સિવિયરિટી વધતી ગઈ, જેમ જેમ દર્દીઓ કોવિડમાં વધતા ગયા કોરોનામાં, તે દરમિયાન આપણી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પર ડેની વધતા વધતા 6,000 લિટર, 8,000 લિટર, 14,000 લિટર અને જુલાઈ ઓગસ્ટ મહિનામાં જ્યારે કોવિડનો પીક આવ્યો અને દર્દીઓની સંખ્યા અને દર્દીઓની સિવિયર તો રાત્રિ કર્ફ્યુની અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે જ્યાં સુધી આગામી કોઈ નિર્ણય નહીં આવે અને હેલ્થ કમિટી દ્વારા ચર્ચા કર્યા બાદ મીટિંગમાં કોઈ યોગ્ય નિર્ણય લેવાશે નહીં ત્યાં સુધી હાલનું જે કર્ફ્યુની પરિસ્થિતિ છે તે નિયમો યથાવત રહેશે. હેલ્થ વિભાગ અને સરકારશ્રી જે તરફથી જે નિર્ણય લેવામાં આવશે ક્યાં સુધી નાઇટ કર્ફ્યુની જરૂરિયાત છે, કેમ કે આ કાયદો અને વ્યવસ્થાને લગતું કર્ફ્યુ નથી. આ હેલ્થને સ્વાસ્થ્યના સંજોગોમાં આવા સંજોગો ઊભા થયા છે કોવિડ-19ના અને અનુસંધાનને છે, એટલે સરકારશ્રીના નિર્ણય પછી આપણે કરી શકીએ. તો સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદના બ્રેકિંગ ન્યૂઝ કે જેની અંદર અમદાવાદના ભાજપના ધારાસભ્ય ઉજવણીમાં ભાન ભૂલ્યા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે. ઉજવણીનો વિડીયો થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ, જેની અંદર અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય ઉજવણીમાં ભાન ભૂલ્યા છે. ભાજપના એમએલએ જગદીશ પંચાલ પણ ઉજવણીમાં હતા. અસારવાના કોર્પોરેટર બિપિન પટેલ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે. સોશિયલ મીડિયામાં તમામ ભાજપ સભ્યો માસ્ક વિના ઉજવણીમાં મસ્ત હોવાનું દેખાઈ રહ્યું છે, ત્યારે તમામ જનતા સવાલ કરી રહી છે કે એકને સજા ને એકને મજા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક તરફ જ્યાં પોલીસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે હજારો રૂપિયાનો દંડ વસૂલી રહી છે, ત્યારે સરકારી મુલાજીમોને લઈને જે રીતે અત્યારે વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલ ઉભા થયા છે. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત. ભાવેશ, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર
નેતાઓનો વિડીયો વાયરલ થયો છે. ભાજપના એમએલએ નો વિડીયો, શું છે સમગ્ર માહિતી? સ્પેશિયલ ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદમાં અસારવા વિસ્તારમાં જે કોર્પોરેટર છે ભાજપના બિપિન પટેલ, તેઓએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં ભાજપના જે નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ છે, તેમના સહિત અનેક જે નેતાઓ છે અને સાથોસાથ તેમના જે કહેવાય કે ફ્રેન્ડ સર્કલ છે તેઓ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તેઓ ઉજવણી કરી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ ચોક્કસથી જે વિડીયો છે તેમાં કોઈ પણ વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું, કોઈ પણ વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવ્યું. આ વિડીયો ક્યારનો છે અને ક્યારે આ વિડીયો શૂટ કરવામાં આવ્યો તે અંગે પણ હજી સવાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ આ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકોમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે એક તરફ માસ્કના નામે લોકો પાસેથી લાખો રૂપિયા દંડ પોલીસ વસૂલ કરી રહી છે, ત્યારે આ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વિના જો નેતાઓ ફરતા હોય તો તેમની સામે પગલા લેવાની પણ લોકમાંગ અત્યારે ઉઠવા પામી છે. વિશાલ ભાવજી, અત્યારે હાલમાં વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક નેતાઓ ભીડ ભેગી કરી અને ઉજવણી કરી રહ્યા છે, ક્યાંક તેમની પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બને છે કે જનતાને કોવિડથી બચાવવાની, ક્યાંક લાગી રહ્યું છે કે નેતાઓ પોતાના વગનો દુરુપયોગ કરતા હોય? ચોક્કસથી વિશાલ, છેલ્લા 4 મહિનાની વાત કરીએ તો અનેક નેતાઓ જે પ્રકારે પોતાની રેલીઓ અને પોતાની સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા, ત્યારે આ વધુ એક વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચાઓએ દોર પકડ્યો છે. ખાસ કરીને જો કોરોના કાળની વાત કરીએ તો જે કોરોનાથી બચવા માટે રાજ્ય સરકાર, ગુજરાત હાઈકોર્ટ હોય કે પછી સુપ્રીમ કોર્ટ હોય અનેક વાર ટકોર કરી ચૂકી છે અને કોઈ પણ પ્રકારે સોશિયલ ગેધરિંગ ન થાય તેના માટે પણ અનેક પ્રયાસો કરાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ પોતાના ખાસ કરીને કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોય તેવું વારંવાર જોવા મળ્યું છે. ત્યારે આ વિડીયોના કારણે અત્યારે હાલમાં નિકોલ સહિત જે આસપાસના વિસ્તારો છે તે વિસ્તારમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. ચોક્કસથી ભાવે સાહેબ અમારી સાથે જોડાયેલા રહેશો. જે રીતે અત્યારે હાલમાં વિડીયો વાયરલ થયો છે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ જોવા મળી રહ્યા છે. વારંવાર નેતાઓ કેમ ભૂલી જાય છે ભાન અને કોરોનાની ગાઈડલાઇન્સનું કેમ તે લોકો ઉલ્લંઘન કરે છે? સોશિયલ ડિસ્ટન્સને રાજકીય પાર્ટીઓ કેમ ભૂલી જાય છે? મોટા નેતાઓનો વિનંતી કરીએ કે જે રીતે સભ્યો એમએલએ ભાન ભૂલે છે તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? ગાઈડલાઇનના મુદ્દે વડાપ્રધાન પણ કરી ચૂક્યા છે અનેકવાર વિનંતી. શું વાત, નેતાઓને સરકાર સબક શીખવાડશે? આ સમગ્ર સવાલો અત્યારે હાલમાં બહાર આવ્યા છે. સળગતા સવાલ કે જેની અંદર વારંવાર નેતાઓ ભાન ભૂલે છે તેને લઈને અત્યારે હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તેને લીધે અનેક સવાલો ઉભા થાય છે. ભાવેશ, ફરી એકવાર આપની પાસે આવીએ. ભાવેશ, જે રીતે અત્યારે હાલમાં વિડીયો વાયરલ થયો છે, આપનું શું કહેવું છે કે સરકારે નેતાઓ વારંવાર જે રીતે ભૂલ કરતા હોય છે તેની માટે કોઈ ખાસ નિયમ અથવા તો ગાઈડલાઇન બનાવવી જોઈએ કે જેનાથી નેતાઓ આ પ્રકારના વગનો દુરુપયોગ કરતા અને ભાન ભૂલતા અટકી જાય? ચોક્કસથી, ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી પણ ક્યારેક કહેતા હોય કે તમામ નેતાઓ પોતાના કાર્યક્રમોમાં કોરોનાની જે મહામારી છે તેનું ધ્યાન રાખે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ખાસ કરીને તમામે તમામ લોકો માસ્ક પહેરે. પરંતુ આ જે ઉજવણીનો વિડીયો જે પ્રકારે એક કોર્પોરેટરે પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે તે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો એકબીજા સાથે સેલ્ફી લઈ રહ્યા છે. ભાજપના જે ધારાસભ્ય છે તેઓ પણ ઉજવણીમાં મસ્ત લાગી રહ્યા છે અને સાથોસાથ કોર્પોરેટર પણ તેમની સાથે ઊભા છે અને કોઈએ પણ માસ્ક નથી પહેર્યું, કોઈએ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવ્યું. ત્યારે એક સવાલ એક જ ઉભો થાય છે કે શું કાયદો માત્ર ને માત્ર સામાન્ય લોકો માટે છે? કારણ કે જે પ્રકારે અત્યારે અમદાવાદ શહેરની જે જનતા છે તેમને માસ્કના નામે મસ્ત મોટો દંડ જે પ્રકારે વસૂલવામાં આવી રહ્યો છે, ત્યારે જ્યારે પણ નેતાઓની રેલી થતી હોય છે, જાહેર સભાઓ થતી હોય છે, ત્યારે પોલીસ કોઈ પ્રકારની કાર્યવાહી કેમ નથી કરતી તે અત્યારે સૌથી મોટો સવાલ અત્યારે અમદાવાદ શહેરમાં લોકોમાં ઉભો થયો છે. હાલમાં જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે તે બતાવી રહ્યો છે કે નેતા ક્યાંક ને ક્યાંક ભાન ભૂલ્યા છે અને તેમના ભાન ભૂલતા અટકાવવા માટે સરકારે ચોક્કસથી કડક કાર્યવાહી કરવી જોઈએ. આભાર ભાવેશ. જે રીતે હાલમાં વિડીયો વાયરલ થયો છે મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું, પરંતુ ફરી એકવાર નેતા ભાન ભૂલ્યા છે.